નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા હું છું મનોજ શર્મા રાજ્યમાં હાલ તો ઉનાળો ચાલી રહ્યો છે અને તેનાથી રાજકારણનો ગરમાવો પણ અલગ જ જોવા મળી રહ્યો છે નેતાઓ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે અને તમામ લોકો પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગ્યા છે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જશે કે ભારતીય જનતા પાર્ટીમાં જશે તેવી ચર્ચાઓ પણ એક વખત શરૂ થઈ હતી આજે જ્યારે ભારતીય જનતા ભારતીયમાં હાર્દિક પટેલ પહોંચી ગયા છે ત્યારે હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે કે હવે આમ આદમી પાર્ટીમાં નહીં જાય ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન આવી ગયું છે ગોપાલ ઇટાલિયાએ આજે હાર્દિક પર સીધા પ્રહાર ના કરતા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેમના પર જ પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું કે મંચ પર જ્યારે હાર્દિકને ખેસ પહેરાવવામાં આવી રહ્યો હતો તો જ્યારે જે લોકો ત્યાં તાલીઓ વગાડી રહ્યા હતા તેમને વિચારવું જોઈએ કે શું જિંદગીભર તેઓ લોકોને આવકારતા રહેશે ને તાલીઓ વગાડતા રહેશે તેઓ જીવનમાં શું કરશે તેનો સવાલ તેમને જરૂર કરવો જોઈએ ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલ પર સીધી કોઈ પણ ટિપ્પણી ના કરતા ભારતીય જનતા પાર્ટી પર જ ટિપ્પણી કરી તેમણે જણાવ્યું કે આ એ જ યુવા છે જેને વડાપ્રધાન મોદી અને શાહ પર પ્રહારો કર્યા હતા અને અને તેમની કોઈ પણ પ્રકારની તેમણે માફી માંગી નથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એટલે એવું કહી શકાય કે હાર્દિકે જે પણ કંઈ કીધું છે તે તેઓ પણ સાચું માની બેઠા છે અને તેટલા જ માટે તેમણે કોઈ પણ પ્રકારની માફી મંગાયા વગર હાર્દિકને પાર્ટીમાં સમાવિષ્ટ કર્યો છે હાર્દિકે પણ કોઈ પણ શરત વિના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ હાર્દિકે પણ ભારતીય જનતા પાર્ટી વિશે જે પણ કંઈ કહ્યું હશે તે પણ ક્યાંક ને ક્યાંક હવે જનતા વિચારશે કે ત્યારે શું કહ્યું હતું અને આજે શું કરી રહ્યા છે આ રાજનીતિ છે રાજનીતિમાં નેતાઓ ક્યાં હશે અને ક્યાં જશે અને ક્યારે શું બોલશે તેનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે જનતા બિચારી જ્યારે મતદાનનો સમય આવે છે ત્યારે તેઓ મતદાન કરી દે છે અને ભાવનાઓમાં વહી જાય છે પરંતુ નેતા પોતાની નેતાગીરી કરતા ચૂકતા નથી રાજનીતિ જે કામમાં કરવી જોઈએ તે કામ છોડીને તમામ બાકીના બધા જ વિષયોમાં તેઓ ખૂબ ભરપૂર રાજનીતિ કરતા હોય છે હાર્દિક પટેલ જયારે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને ગોપાલ ઇટાલિયા આજે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે હાર્દિક ને લઈને આ વ્યક્તિ પેલી પાર્ટીમાં ગયો ને પેલો આમાં ગયો ને પેલો તેમાં ગયો ને આ બધી લમણાજીકથી લોકો થાક્યા છે આ વ્યક્તિ તે પાર્ટીમાં જાય તે વ્યક્તિ આ પાર્ટીમાં જાય એનાથી ગુજરાતના લોકોના બાળકોના શિક્ષણની ફી નથી ભરાઈ જતી આ પાર્ટીમાં જાય તે પાર્ટીમાં જેવાથી મોંઘવારી નથી ઘટી જતી લોકોને જોઈએ છે કે મુદ્દાની વાત કોણ કરે છે મુદ્દા ઉપર કામ કોણ કરે છે અને એ છે માત્ર પાર્ટી હાર્દિક પટેલ ભાજપમાં ગયા છે એ સંદર્ભમાં મારે એમ કહેવું છે કે આ ભાજપના જે કોઈ સમર્થકો છે જે અંધભક્તો છે એમને શરમ નહીં આવતી હોય એ એમના મા બાપને શું મોટું બતાવતા હશે ભાજપના ઝંડાઓ લઈ લઈને બજારોમાં સોશિયલ મીડિયામાં બધે ફરે છે વિચારધારાની મોટી મોટી વાતો કરે છે મારે આજની આ ઘટનામાં હાર્દિકને કે ભાજપને કશું કહેવાની જરૂર નથી એ સ્વયં સ્પષ્ટ છે ગુજરાતની જનતા જાણે છે ભાજપના જે અંધ સમર્થકો છે કે જેઓ માત્ર ખુરશીઓને ગાભા મારવાનું કામ કરે છે આ ગાભા મારું ગેંગને એની ઉપર હસવું કે રડવું કે શું કરવું એ અસમંજસનો પ્રશ્ન છે હજારો લોકો વિચારધારાના નામે ગમે તેવું ચલાવી લે છે આ બધાને મારી વિનંતી છે કે ગાભા મારવામાંથી ઊંચા આવો વિચારધારાની વાત હોય તો સ્પષ્ટ સ્ટેન્ડ લો કે કઈ વિચારધારાને ભાજપ સ્વીકારશે ને કોને નહીં સ્વીકારે એટલે આજની આ ઘટના પછી ભાજપના અંધભક્તોને ભગવાન સદબુદ્ધિ આપે એવી મારી પ્રાર્થના છે